તો જે ખેડૂત મિત્રો દવા છંટકાવનો પંપ અથવા તો જે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર આવે છે તે લેવા માગતા હોય તો તેઓ માટે એક ઉત્તમ તક છે, કેમ કે રાજ્ય સરકાર દ્વારા હાલમાં તેના માટે રૂપિયા 2,500 થી લઈ અને 10,000 સુધીની સબસિડી સહાય આપવામાં આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દવા છંટકાવના ઇલેક્ટ્રિક પંપ માટેની સહાય યોજના વિશે માહિતી મેળવીશું। તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવનાર વિડીયોના નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતી પર। તો તમામ ખેડૂત મિત્રો જાણી લો આ યોજના વિશે, જે ખેતીવાડીની યોજના છે જેમાં દવા છંટકાવના ઇલેક્ટ્રિક પંપ માટે સહાય આપવામાં આવી રહી છે અને તે પણ રૂપિયા 2,500 થી લઈ અને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। તો મિત્રો જે આઈ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર 41 જુદા જુદા ખેતીને લગતા સાધનો માટે સહાય આપવામાં આવી રહી છે। તેમાંનું એક સાધન છે દવા છંટકાવના ઇલેક્ટ્રિક પંપ, એટલે કે પાવર સંચાલિત જે સાધનો છે તેના માટે સહાય આપવામાં આવી રહી છે। તો તે અંતર્ગત રૂપિયા 2,500 થી લઈ અને 10,000 રૂપિયા સુધીની આ સહાય મળશે, જેમાં 8 લિટરથી લઈ અને 16 લિટર પ્લસ સુધીના જે પંપ છે તેના માટે આ સહાય આપવામાં આવી રહી છે અને સહાયની રકમ છે તે સીધી ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવી રહી છે। તો ચાલો આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો દવા છાંટવાના ઇલેક્ટ્રિક પંપ માટે સહાય, જેમાં SMAM અન્વયે પાવર સંચાલિત નેક્સપ પંપ અથવા તો તાઇવાન પંપ જે 8 લિટરથી 12 લિટરની કેપેસિટીના હોય છે તે પંપ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત અને મહિલા ખેડૂતોને રૂપિયા 3,100 અને અન્ય લાભાર્થીઓને રૂપિયા 2,500 સુધીની સહાય આપવામાં આવી રહી છે। અને તે જ પ્રમાણેનો જે પાવર સંચાલિત નેક્સપ પંપ કે પછી તાઇવાન પંપ જે 12 લિટરથી વધુ અને 16 લિટર સુધીની કેપેસિટી હોય તેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, નાના સીમાંત અને મહિલા ખેડૂતોને 3,700 અને અન્ય લાભાર્થીઓ હોય તેઓને 3,000ની સહાય આપવામાં આવી રહી છે। અને આ જ પંપમાં જે 16 લિટરથી વધુની કેપેસિટી હોય છે તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના ખેડૂત, સીમાંત ખેડૂત કે પછી મહિલા ખેડૂતોને રૂપિયા 10,000ની સબસિડી સહાય આપવામાં આવી રહી છે અને અન્ય લાભાર્થી ખેડૂતો છે તેઓને 8,000ની સહાય આપવામાં આવી રહી છે। તો મિત્રો આ વાત થઈ SMAM ઘટક અન્વયે, ત્યાર પછી આપણે આગળ જોઈએ। ત્યાર પછી છે NFSM WHEAT, તો તેમાં ઘઉં પાક માટે પાવર સંચાલિત નેક્સપ સ્પ્રેયર છે જે 16 લિટરથી ઓછી કેપેસિટી હોય છે તેના માટે જનરલ ખેડૂતોને કિંમતના 40% અથવા તો રૂપિયા 3,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવે છે અને SC ST નાના સીમાંત મહિલા ખેડૂતો માટે તે કિંમતના 50% અથવા તો 3,800 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવે છે અને ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે આ સહાય આપવામાં આવી રહી છે। તે ઉપરાંત તેમાં જ આગળ જોઈએ તો ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર હોય છે તેના માટે જનરલ ખેડૂતોને કિંમતના 40% અથવા તો 10,000 રૂપિયા એ બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે મળવાપાત્ર થશે અને જે લોકો SC ST નાના સીમાંત કે મહિલા ખેડૂતો હશે તેઓને કિંમતના 50% અથવા તો રૂપિયા 13,000 એ બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે તેમના બેંક ખાતામાં આપવામાં આવશે અને આ પણ ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ છે AGR 2, AGR 3 અને AGR 4, તો તેમાં ક્રમશઃ આપણે વાત કરતા જઈએ તો પાવર કે પછી મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 50% અથવા તો 3,000 રૂપિયા તે બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે સહાય આપવામાં આવે છે। AGR 3માં જોઈએ તો પાવર કે પછી મશીનથી ચાલતા સાધન પર તે સાધનની કિંમતના 75%
અથવા તો રૂપિયા 4,500 તે બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે અને તે પણ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આપવામાં આવે છે। અને AGR4માં જોઈએ તો પાવર કે પછી મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા તો 4,500 તે બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવે છે અને તે પણ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આપવામાં આવી રહી છે। તો ત્યાર પછી હવે આપણે આગળની વિગતો જોતા જઈએ। ત્યાર પછી આગળ છે NFSM પલ્સિસ, જે કઠોળના પાક માટે પાવર સંચાલિત નેક્સેપ સ્પ્રેયર આવે છે તે, અને તેમાં 16 લિટરથી ઓછી કેપેસિટી માટે છે તે જનરલ ખેડૂતોને માટે છે તે કિંમતના 40% અથવા તો 3,000 રૂપિયા એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવે છે। અને કઠોળ માટેનો જે આ સ્પ્રેયર છે તેમાં SC ST નાના સીમાંત મહિલા ખેડૂતો માટે છે તે કિંમતના 50% અથવા તો રૂપિયા 3,800 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવે છે અને તે પણ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આપવામાં આવશે। ત્યાર પછી ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરમાં જોઈએ તો જનરલ ખેડૂતોને તેની કિંમતના 40% અથવા તો રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે તેઓના બેંક ખાતામાં આપવામાં આવશે। અને SC ST નાના સીમાંત અને મહિલા ખેડૂતોની કેટેગરીમાં જે લોકો આવતા હોય તેઓ જો અરજી કરે છે તો તેઓને તેની કિંમતના 50% અથવા તો રૂપિયા 13,000 એ બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે તેઓના બેંક ખાતામાં આપવામાં આવશે અને ખાતા દીઠ આ યુનિટનો પણ વધુમાં વધુ એક નંગ માટે આ સહાય મળી શકે છે। ત્યાર પછી છે NFSA રાઈસ, જે ચોખાના પાક માટે પાવર સંચાલિત નેક્સેપ સ્પ્રેયર આવે છે તે 16 લિટરથી ઓછી કેપેસિટી માટે જનરલ ખેડૂતો માટે છે તે કિંમતના 40% અથવા તો રૂપિયા 3,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવશે। અને SC ST નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે છે તે કિંમતના 50% અથવા તો રૂપિયા 3,800 તે બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે આપવામાં આવશે અને આ યુનિટ પણ જે છે તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે સહાય આપવામાં આવશે। અને જે NFSM રાઈસ છે તેમાં પણ ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરની વાત કરીએ તો જનરલ ખેડૂતો માટે તેની કિંમતના 40% અથવા તો રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવશે। અને SC ST નાના સીમાંત અને મહિલા કેટેગરીના જે ખેડૂતો હશે તેઓને કિંમતના 50% અથવા તો રૂપિયા 13,000 એ બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે આપવામાં આવશે અને આ પણ જે છે તે ખાતા દીઠ વધુમાં વધુ એક જ નંગની સહાય આપવામાં આવશે। અને ત્યાર પછી છેલ્લે આપણે વાત કરીએ તો NFSA જે ઓઇલ સીડ એન્ડ ઓઇલ પ્લમ છે તેના માટેની સહાયની વાત છે। તો તેમાં પાવર કે પછી મશીનથી ચાલતા દવા છંટક સાધન આવે છે તે 16 લિટરથી ઓછી કેપેસિટીનું હોય તો તેના માટે જનરલ ખેડૂતોને કિંમતના 40% અથવા તો રૂપિયા 3,000ની સહાય મળવા પાત્ર થાય છે। ત્યાર પછી SC ST નાના સીમાંત અને મહિલા કે પછી જૂથ માટે છે તે 10% વધુ અથવા તો 3,800 તે બેમાંથી ઓછું હોય તે સહાય આપવા એટલે કે મળવા પાત્ર થાય છે। તો અહીંયા મિત્રો 10% વધુ એટલે કે જે જનરલ ખેડૂતોને 40% સહાય મળે છે તો આ ખેડૂતોને 10% વધુ સહાય મળશે એટલે કે 50% છે કિંમતના 50% સહાય મળવા પાત્ર થશે અથવા તો 3,800 તે બેમાંથી જે ઓછું હશે તે સહાય રૂપે મળવા પાત્ર થશે અને આ સહાય પણ વધુમાં વધુ એક નંગ માટે ખાતા દીઠ આપવામાં આવશે। પાવર કે મશીનથી ચાલતા દવા છંટકાવના સાધન જે 16 લિટરથી વધુની કેપેસિટી ધરાવતું હશે તેમાં જનરલ ખેડૂતો માટે છે તે 40% અથવા 4,000 એ બેમાંથી જે ઓછી હશે તે સહાય મળવા પાત્ર થશે અને SC ST નાના સીમાંત મહિલા કે જૂથ માટે છે તે 10% વધુ અથવા તો 5,000 તે બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે અને આ સહાય પણ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આપવામાં આવશે। તો આમ જે દવા છંટકાવના ઇલેક્ટ્રિક પંપ અથવા તો ટ્રેક્ટર માઉન્ટેડ જે સ્પ્રેયર છે તેમાં રૂપિયા 2,500થી લઈ અને 10,000 અથવા તો કેટલાક ઘટકમાં 13,000 સુધીની સહાય મળી રહી છે। તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે।
તો ચાલો હું તમને આઈ ખેડૂત પોર્ટલની સાઇટ બતાવી દઉં છું। તો મિત્રો આ પ્રમાણે ખેતીવાડીની યોજનાઓમાં આવશો એટલે તેને સ્ક્રોલ કરી અને થોડા નીચે જશો એટલે જે સ્પ્રેયર માટેની અરજી છે તે તમને જોવા મળશે। તો અહીંયા ક્રમ નંબર 17 ઉપર તમે જોઈ શકો છો પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત હોય તેના માટેની સહાય અહીંયા જોવા મળી રહી છે। તો અહીંયા રહેલ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે જે અલગ અલગ જોયા SM AM ત્યાર પછી NFSA WHEAT એ પ્રમાણે ક્રમશઃ આપણે જે તમામ માહિતી જોઈ તે માહિતી અહીંયા તમને જોવા મળશે। તો અહીંયા તમને વિશેષ માહિતી જોવા મળશે અને આના માટે તમે એપ્લાય કરવા માગતા હોય તો અહીંયા તેની સામે તમે અરજી કરવાનો ઓપ્શન જોઈ શકો છો। તો અહીંયા ક્લિક કરી અને તમે અરજી કરી શકો છો। તો આ ઘટક માટે છે તે 6/3/2021 ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તે 30/4/2021 છે। તો આ ઘટક માટે જે ખેડૂત મિત્રો સહાય લેવા માગતા હોય તેઓએ 30/4/2021 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।